राजूला तथा सौराष्ट्रना शीतळ माताना सातमनी उजवणी करवामां आवी हती। शीतळ सातमना दिवसे साथे कुमनाथ महादेव मंदिर पासे तथा शहेरना छतड़िया रोड पर विराजमान मां शीतळ माता मंदिरना बहनों सवारथी पूजा अर्चना करवा माटे उमटी पड्या हता। सातम आठमना त्योहारोने लईने मंदिरमां भीड़ जोवा मळी हती। बहनों द्वारा फूलेर प्रसाद साथे परंपरागत रीते मांना दर्शन करी पूजानो लाभ लीधो हतो। मंदिरना मुख्यदाता परिवार चिरागी जोशी द्वारा जणाव्युं हतुं के दरेकना ઘરમાં રાંધણ ગેસના ચૂલો નહીં કરવાનો, ચૂલાની પૂજા કરવામાં આવે છે। માતાજીની કુલે પ્રસાદ શ્રીફળ ચુગરી ચડાવીને પૂજા અર્ચના કરે છે। શીતળા સાતમના દિવસે ખાસ ઠંડુ ખાવાનું અને રાયતું, થેપલા, પૂરી, કઠોળ શાક, મીઠાઈ લોકો ખાય છે। મંદિરના દર્શન કરી, નદી સ્નાન કરી, ઠંડા ભોજન કરી માં સીતા માતાની પૂજા કરવામાં આવે છે। માં સીતાની કૃપા મેળવા ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે। દરેક શહેરમાં નાના મોટા મનોરંજન મેળામાં પરિવાર સાથે બાળકો આનંદ માણતા હોય છે। ચિરાગબી જોશી રાજુલા શીતળા મંદિર જોશી પરિવારના મુખ્ય દાતા છતડીયા રોડ શીતળા મંદિર। આજે શીતળા સાતમ છે। આમ તો સૌરાષ્ટ્ર અને ભારતની અંદર શીતળા માની પૂજા થાય છે અને આજે ચૂલો બાળવાનો હોતો નથી। ચૂલાની પૂજા કરી અને આખો દિવસ ગઈકાલે જે રાંધણ છઠ હતી એ તે દિવસે બધું ભોજન બનાવેલું આજે ઠંડુ ખાવાનો રિવાજ છે। અને શીતળા સાતમમાં માતાને કુલર કે જે ઔષધિયુક્ત છે અને એક બધા ધર્મ ભાવનાથી શીતળા માતાની પૂજા કરે છે અને રસોડાની અંદર રહેલ ચૂલો છે, ગેસ છે એને સાફ કરીને પૂજા કરવામાં આવે છે। શીતળા સાતમમાં બધા બહેનો મગ છે, પૂરી છે, એવો ઠંડુ આગલે દિવસે બનાવી અને બધું ભોજન પણ બપોરે રાંધતા પણ નથી અને છઠનું જે રાંધેલું હોય એ સાતમને દિવસે ઠાડું ખાવાનો રિવાજ છે। અને જે સનાતન ધર્મની અંદર તમામ ધર્મના બહેનો શીતળા માતાની પૂજા કરતા હોય છે। ચિરાગ જોશી રાજુલા।